વરાછા વિસ્તારમાં આજે બપોરે ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા વરાછાના કમલેશ ટ્રેડિંગ નામની દુકાનમાં છાપો માર્યો હતો. આ ટ્રેડિંગમાં ચાઇનીઝ ચોખા વેચાતા હોવાની બાતમી મળી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોને ફરિયાદ મળી હતી કે વરાછા વિસ્તારમાં આવેલી કમલેશ ટ્રેડિંગ નામની દુકાનમાં ચાઇનીઝના ચોખાનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે આખરે ફૂડ સેફ્ટીના ઓફિસરોએ આજે સવારે 11 વાગ્યાના અરસામાં રેડ પાડી હતી, જે દરમિયાન તેની દુકાનમાં તલાશી લેતા મોટા પ્રમાણમાં ચોખાનો જથ્થો હાથ લાગ્યો હતો. જેથી હાલ તો ફૂડ ઇન્સ્પેક્ટર તથા ફૂડ ઓફિસરોએ આ તમામ જથ્થો એક સાઈડ કરાવી સીલ કરવાની તજવીજ હાથ ધરી છે. હું ફૂડ સેફ્ટી ઓફિસર ડીકે પટેલ, સુરત મહાનગરપાલિકા. અમને સવારે બપોરના સમય 11 વાગતાના સમયે અમને ફરિયાદ મળેલી કમલેશ ટ્રેડિંગમાં ચાઇનીઝ ચોખાનું વેચાણ થાય છે બનાવટી. તેના અનુસંધાનમાં અમે અહીંયા ચેકિંગમાં આવેલા છીએ અને ત્યાં આગળ જે ફરિયાદ હતી જે ચોખા બ્રાન્ડની, એ ફરિયાદના અનુસંધાનમાં એ બ્રાન્ડના અમે રોયલ બ્રાન્ડના નમૂના અહીંથી લઈએ છીએ અને તેને અમે રાજકોટ રેફર ફૂડ લેબોરેટરી મોકલી આપીશું અને તેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કમલેશ ટ્રેડિંગ્સ નામની સંસ્થા છે અને તે વરાછા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં શંકાસ્પદ આ પ્રમાણે ફરિયાદ હતી અને જથ્થો હજુ એક બાજુ સાઈડમાં કરવાનું કહેલું છે. એ જથ્થો એક બાજુ સાઈડ થઈ જાય પછી એની ગણતરી થશે. 14 દિવસે એનું રિઝલ્ટ આવશે. ફૂડ ઓફિસરે જણાવ્યું હતું કે હાલમાં આ ચોખાના સેમ્પલ લઈ રાજકોટ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જો કે 14 દિવસ બાદ આ રિપોર્ટ આવ્યા બાદ જ તેનું પૃથ્થકરણ કરી આખરે શું યોગ્ય ન્યાય લેવો તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.